गुजरात माटे सौथी मोटा खुशीना समाचार छे। डालावथा सावज ने आ समाचार छे। बरडा वन्यजीव अभयारण्यमां रेडियो कॉलर लगावेला नरसिंहे देखा देवानी साथे ज गुजरात अने भारतना घर वेवा एशियाटिक सिंहोए पोरबंदर नजीक बरडा वन्यजीव अभयारण्यमां पोतानुं नवुं अने बीजुं घर शोधी लीधुं छे। वरडामां सिंह छे का 1800 ऊपर जारे देखायो हतो त्यारे पहेला अने लगभग 3.5 वर्षीय उमरनो नर सिंह जानुआरी 18/2023 रोज बरडा अभयारण्यमां प्रवेश्यो। आ सिंह पोरबंदर वन्यजीव વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં જ્યારે દેખાયો તો આ નરસિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3/2022 રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવા પડ્યો। દરિયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ 3 મહિના વીત્યા બાદ આ નરસિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો। આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29/2022 રોજ તેને રેડિયો કોલર લગાવ્યો। ગીર સિંહોના પ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે પ્રોજેક્ટ લાન @47 જે વિઝન છે કે જે પૂર્વવૃત્તકાલ દસ્તાવેજ અનુસાર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્ય એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરાઈ જ્યાં 40 વયસ્ક અને સબવયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા આલેચ ટેકરીઓ અને દરિયાકાંઠાના જંગલોમાં રહી શકે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કિંમતી વન્યજીવની સમૃદ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો। સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે ખૂબ જ ખુશ થયેલા જોવા મળ્યા છે અને એશિયાટિક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યા ત્યારે સિંહોની ભલાઈ માટે એટલા માટે જ આતુર અને ચિંતાતુર ગુજરાતના સિંહ ભૂપેન્દ્ર પટેલ પણ ફોરેસ્ટ અને વન્યજીવ પ્રેમીઓ માટે મોટિવેશન અને પ્રોત્સાહનના સ્ત્રોત છે। બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે તમામ પ્રયાસો જોવા મળી રહ્યા છે અને તેના માટે અત્યારે ગુજરાત સક્ષમ પણ છે। ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ કરી જ્યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્થાપિત થશે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગીરના ઘણા વિસ્તારો સાથે ઇકો ક્લાઇમેટિક અને માનવ સમુદાયની સમાનતા બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહો માટે સાનુકૂળ ઘર બનાવે છે। સિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટના છે। બરડા વન્યજીવ અભયારણ્યના સમાન સાનુકૂળ વાતાવરણમાં રાજવી પ્રાણીની વધતી જતી સંખ્યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે જ્યાં છેલ્લે તેમની 1800 થી વધુની સમયમાં જ્યારે આ નોંધ લેવાઈ હતી ત્યારે હવે આવનાર સમયમાં પણ અહીંયા નોંધ લેવાશે। ઘણા વખતથી આ ચર્ચા ચાલતી હતી કે જે વીડી છે બરડામાં અને એ પહેલાં વર્ષોથી લગભગ 150 વર્ષથી કે 140 વર્ષથી એ જમાનામાં લાયનોનું ત્યાં મૂવમેન્ટ રહેતી હતી અને સારી માત્રામાં રહેતી હતી, પરંતુ પછી ધીમે ધીમે એ બધી અલગ જગ્યાએ ચાલી ગયા। આપણે જાણીએ છીએ કે સિંહ ચારે બાજુ ફરી ગયા છે, દરેક ડિસ્ટ્રિક્ટોમાં ચાલી ગયા છે, પણ બરડાની જે વીડી છે એ એક આઈડિયલ જગ્યા છે। એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમને પણ આ પ્રયત્ન કર્યા છે કે અહીંયા આપણે જ્યારે લાયનની મૂવમેન્ટ કરવાની છે અથવા તો બીજી જગ્યાએ શિફ્ટ કરવાના છે તો બહાર શું કામ આપણે જવું પડે। આ એક એવો ભય હતો કે એક જ જગ્યાએ સિંહ હોય તો કાલે ઉઠીને કંઈક થાય તો આ બરડાનું જે જગ્યા છે, જે વીડી છે, જે જંગલ છે, બહુ મોટું છે। એટલે પ્રાઇમ મિનિસ્ટર અને આપણા મુખ્યમંત્રીની લાગણી પહેલેથી હતી અને આના ઉપર રિસર્ચ ચાલતું હતું જ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ખૂબ સારી રીતે જ્યારથી ભૂપેન્દ્ર યાદવ ફોરેસ્ટ મિનિસ્ટર થયા તો એમણે એગ્રેસિવલી આ કામ કર્યું છે અને બરડામાં જે લાયન આવ્યો છે જે કાલે અમે આપણે રિલીઝ કરી
એ મને એવું લાગે છે કે આ એક નવી સોપાન છે ગીર માટે અને ફોરેસ્ટ માટે, જેથી કરીને લોકોને એક નવું સ્થળ મળશે જે અત્યારે આપણે ચારે બાજુ છે તો આ જગ્યાએ ખૂબ સારી રીતે આપણે જોઈ શકશું. અને આને ડેવલપ કરવા માટે જે પણ કંઈ કરવું પડે એમાં હું પોતે પણ મારો સહયોગ આપવાનો છું. સર, અત્યારે લાયન લગભગ કેટલા ડિસ્ટ્રિક્ટમાં પ્રસરેલા છે? અત્યારે લગભગ 7 ડિસ્ટ્રિક્ટમાં લાયનો છે, એટલે ઇવન કોસ્ટલ એરિયામાં પણ બહુ આવી ગયા છે. તો આપણને આનંદ થાય છે કે હવે અહીંયા આવે છે તો આ એક નવું ઘર બનશે. એટલે અમરેલી છે, રાજુલા છે, પોરબંદરમાં હવે આવી ગયું, એવી રીતે ભાવનગરમાં છે અને ધારીમાં છે, તેમજ સોમનાથ સુધી છે. એટલે આ એક બહુ મોટું રાજકોટમાં છે, એક મોટો ફેરફાર આવશે. સર, બરડાનું જે જંગલ છે એ લાયન માટે કઈ રીતે અનુકૂળ રહેશે? બરડાનું જંગલ છે ને એ વીડી છે, જંગલ કરતાં વીડી છે એમ કહું તો વધારે સારું. મોટા મોટા જે ઘાસ હોય છે એના માટે અત્યારના જ મેં 2 લાયનનો વચમાં જે પોસ્ટ કરી હતી, તમે જોયું, 2 બ્રધરો જેવા ફરે છે, એમાંથી જ આવેલા છે. આપણે વીરુ અને જય એ જે આપણે એક પોસ્ટ કરી હતી એ છે ને જંગલમાં ઓછા રહે છે પણ વીડીમાં વધારે છે. અને વીડીમાંથી પછી શું કરે, આજુબાજુમાં જેટલો શિકાર થાય એ પછી એનું શિકાર કરી ખાય અને પાછા વીડીમાં આવીને રહે, એટલે ત્યાં એને કોઈ ડિસ્ટર્બન્સ નથી. એટલે એ રીતે બરડાનું જંગલ છે એ ખૂબ જ એ લોકોના માટે આશીર્વાદરૂપ બનશે.